Struggle leads to the success. And if you are able to digest the success, you will go to the significance. And what is significance? એનું ઉદાહરણ આપું. માત્ર મારે શાબ્દિક વાત નથી કરવી. બાપુ જેને પંજ પ્યારે કહે છે, એ પાંચ કિશોરો આપણી સાથે અહીંયા આવ્યા છે. હું આપણી સાથે એટલા માટે બોલું છું કે હું આશીષભાઈને એને જુદા નથી ગણી શકતો. હું એમ જ માનું છું કે જગદીશભાઈ, રમાબેન, આશીષભાઈ બધા આપણે જ છીએ. કારણ કે હું તત્વમસીની વાત કરું અને એમાં અમે અને તમે રાખું તો ફરી વાર પેલું હું અને તું વાળી વાત આવે. એ પાંચ કિશોરો આવ્યા. અમારા માયાભાઈ તો એમ કહે છે કે અમે બાપુના 5+1 6 બંદરો છીએ. આ માયાભાઈ નામનો બંદર આગો પાછો થાય તો ચાલે, પણ આ 5 બંદર તો બાપુ પાસે હંમેશા બેઠા જ હોય. આ 5 બાળકો, આ કિશોરોને શા માટે અહીંયા લઈ આવ્યા હશે? શું કારણ હશે? જરા નિરાંતે બેસીને વિચારવા જેવું છે. આપણે યાદ રાખવા જેવું છે મિત્રો કે અદનાન સ્વામીનું એક ગીત હતું, લિફ્ટ કરા દે. જ્યારે અદનાન સ્વામી મારા જેવડી સાઈઝનો માણસ હતો ત્યારે એને લિફ્ટ કરા દે એવું એક ગીત ગાયું હતું. પણ આ લિફ્ટ કરા દે કોઈએ કહેવું ન પડે એ પહેલાં તમને કોઈ લિફ્ટ કરાવી દે ત્યારે એ કિશોરો 5 અહીંયા આપણી વચ્ચે હસતા રમતા હોય છે. આ બાબતની નોંધ અહીંયા મારે એટલા માટે લેવી છે કે તેન ત્યક્દેન ભૂંજી થા હા એ બોલવાનો વિષય નથી. આપણને તો કહ્યું કે ત્યજીને ભોગવ. કદાચ હવે તમને વાંધો ન હોય તો ભોગવીને પછી ત્યજો ને, કંઈ વાંધો નથી. ત્યજીને ભોગવવાનું વાત પૂરી થઈ, એ નથી કરી શકતા તો પહેલાં ભોગવી લીધું તો હવે ત્યજો. દેટ ઇઝ સિગ્નિફિકન્સ. સાર્થકતા શું છે? તમને જે મળ્યું છે, તમારી પાસે જે આવ્યું છે એ હવે વહેંચતા રહેવું, એ તમારી સાર્થકતા છે. મારે એક સુંદર મજાનો પ્રસંગ કહીને મારી વાતનું સમાપન કરવું છે. ઘણી વાર આપણે કહીએ છીએ કે ગ્રંથિ મુક્ત થવું. કેમ થવાય ગ્રંથિ મુક્ત? મારે અનુભવની વાત નથી કરવી, અનુભૂતિની વાત કરવી છે. મારી ખુદની વાત કરું છું. થોડી આત્મની વાત આવે તો એને ક્ષમા પ્રાર્થના સાથે કરું છું. ગ્રંથિ મુક્ત કરે છે એમ કહેવું અને ગ્રંથિ મુક્ત કરવું. જો ગુજરાતીમાં કેટલાક શબ્દો છે, ઊંચા ઉઠવું અને કોઈને ઊંચકવા, ઉપડવું અને ઉપાડવા. આ ઉપડવું સહેલું છે પણ કોઈને ઉપાડવા અઘરા છે. ઊંચા ઉઠવું સહેલું છે પણ કોઈને ઊંચકવા બહુ અઘરું છે. મારે કહેવાની જરૂર નથી, આપણે સૌ બાપુના સાનિધ્યમાં રહીએ છીએ. 9 દિવસ દરમિયાન કેટલા કેટલા લોકોને આપણી સમક્ષ ઊંચકવામાં આવે છે. સંગીતની દુનિયાના કલાકારો આજે જેટલા માલકંશમાં ઊંચકાયા એ હું માનું છું કે એમના જીવનનો એક ધન્ય પ્રસંગ છે. આ આપણે લોકો સ્વીકાર્યા વગર રહી શકીએ એમ નથી. તો જે 5 કિશોરો આપણી વચ્ચે આવ્યા છે કે જેની તો સાવ કાચી ઉંમર છે, એને ખબર જ નથી કે અહીંયા શું કરવાનું છે, છતાં આવ્યા છે. યાદ રાખજો સાહેબ, આવતા 10-15 વર્ષ પછી આપણને આમાંથી બહુ જ સારો એવો કોઈ કથાકાર મળશે, બહુ જ સારો એવો કોઈ શ્રાવક મળશે, અને એ નહીં મળે તો બહુ જ સારો એવો સત્ય પ્રેમ અને કરુણાનો કોઈક વાહક મળશે. ક્રાંતિ છે ને, ક્રાંતિનો મોટી મુશ્કેલી એ છે કે થાય ત્યારે સમજાય નહીં અને થઈ જાય પછી એમાં કંઈ ગતાગમ પડે નહીં. હું એવું ધ્યાન દોરવા માગું છું કે આ 5 કિશોરોને અહીંયા બોલાવવા એ માનવીય ક્રાંતિની શરૂઆત છે. હું આવ્યો, તુષારભાઈ આવ્યા કે ગિરીશભાઈ દાણી આવ્યા કે વેજાભાઈ આવ્યા, મહત્વનું નથી. 5 કિશોરો આવ્યા. આવતી દરેક કથાની અંદર આવા 5-5 કિશોરો આવતા જાય તો ભવિષ્યની અંદર આપણે હિન્દુઇઝમનો ઝંડો લઈને ફરવું નહીં પડે. એટલા માટે નહીં પડે કે બહુ સહજતાથી સનાતન ધર્મ એના લોહીમાં રેડાઈ જશે. ગ્રંથિમુક્ત થવું એટલે શું? બાપુ, હું બહુ નિકાલસતાથી કહું કે કિન્નરોની કથા થઈ ત્યાં સુધી મને કિન્નરો પ્રત્યે બહુ મોટી ગ્રંથિ હતી. ગ્રંથિ હતી એનું કારણ નહોતું, કાંઈ ખબર નહોતી, કોણે કાંઈ કહ્યું નહોતું. પણ નાના હતા ત્યારે કોઈ કંઈ કહ્યું હતું કિન્નરો આવે એટલે તાત્કાલિક એમ કે ગાઘો વયો જા, રૂમનું બારણું બંધ કરી દે. મમ્મી પપ્પા પણ ઘરના બારણા બંધ કરી દેતા અને આપણે પહેલાં નાનકડી બારીમાંથી જોતા અને આપણા વિશે, આપણને એના વિશે કંઈક એવી વાતો કહેવાતી કે આપણે એનાથી ડર્યા કરતા.
આપ સૌને હું ખાસ ધ્યાન દોરું જયંતિભાઈના યજમાન પદમાં જૂનાગઢમાં માનસ નાગર નામની કથા થઈ અને માનસ નાગર કથાનું રોજ સંચાલન કરવાની જવાબદારી બાપુએ મને સોંપી. પાંચમે દિવસે સવારના કથા ચાલતી હતી એ દરમિયાન એક સાથે 20-25 કિન્નરોનું એક ટોળું, એક સમૂહ અચાનક વ્યાસપીઠની જમણી બાજુથી આવ્યું અને આવીને એ લોકો અમે કશું વિચારીએ કારણ કે ત્યાં આયોજનમાં હતા એ બધા પણ મૂંઝણા. એ પહેલાં તો એની નજર બાજુ બાપુ ઉપર થઈ, બાપુની નજર એમની ઉપર ગઈ અને બાપુએ બહુ વાલથી એને કહ્યું કે આવો 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 બેસો બેસો તાત્કાલિક, અને એ તો વ્યાસપીઠ ઉપર આવ્યા. તમારે ત્યાં અહીંયા વ્યાસપીઠ ઉપર બહુ સરળતાથી અવાય છે, અમારા દેશમાં વ્યાસપીઠ ઉપર આટલી સરળતાથી પહોંચી નથી શકાતું હતું. એ વ્યાસપીઠ ઉપર આવ્યા અને બાપુના એકમાત્ર ઈશારાથી તે બધાનું સ્વાગત થયું. બાપુએ કહ્યું બેસો, ત્યાં બેસો નિરાંતે. રોજના આયોજન તરીકે મને પણ ફફડાટ થયો કે ભારે કરી, કારણ કે અત્યાર સુધી મેં આવી રીતે કોઈ દિવસ કિન્નરોને ફેસ જ નહોતા કર્યા. આ વાત કરું છું હું જ્યારે 60 વટાવી ગયો હતો ત્યાર પછીની મારામાં રહેલી ગ્રંથિની. પણ તે દિવસે બાપુ એમની સાથે જે વ્યવહાર કર્યો, એ લોકોએ રાસ ગરબા લીધા, બાપુએ એને ઈજન આપ્યું કે તમે ત્યારે વ્યાસપીઠને ફરતા ગરબા લેજો, કોઈ ચિંતા નથી. અને હું આપના સૌનું ધ્યાન દોરું કે એક બે કિન્નરોએ છેલ્લે આરતી વખતે બાપુને કહ્યું કે સેલ્ફી લેવી છે, તો બાપુએ કીધું લઈ લો. એ ટાઈમે હું એક ખૂણામાં બેઠો બેઠો વિચાર્યા કરતો હતો કે આ કિન્નરોથી હું કેમ ડરતો હતો. હવેની વાત અને છેલ્લી વાત, થોડા સમય પછી 6-8-10 મહિના પછી મહુવા જવાનું થયું. અમે માનસ નાગર નામનું એક પુસ્તક સુંદર મજાનું તૈયાર કર્યું અને એ પુસ્તક બાપુને અર્પણ કરવા જતો હતો. મારી સાથે મારા પત્ની હતા, એમને તો મારા કરતાં પણ કિન્નરો પ્રત્યે બહુ મોટો વેરભાવ હતો, શું કામ હતો કાંઈ ખબર નથી, કાંઈ કોઈનું બદગાડ્યું નહોતું તો પણ બાપુ વારંવાર જે કહેતા હતા એવું બન્યું કે બાઢડા પાસેથી એક ફાટક આવે અને ફાટક પાસે ગાડી ઊભી રહે, ગાડી ઊભી રહે એટલે 4-5 કિન્નરો તમને ઘેરી વળે. પહેલી વખત એવું બન્યું કે મારા મિસિસે એમ કહ્યું કે આ બારી ખોલો અને એમણે એના હાથમાં 20 રૂપિયાની નોટ મૂકી. 20 રૂપિયાની નોટ મૂકી ત્યારે બે કિન્નરોની નજર ગાડીની પાછળની સીટ ઉપર રહેલી માનસ નાગર નામની પુસ્તકો ઉપર પડી, જેના ઉપર બાપુનો અને વ્યાસપીઠનો ફોટો હતો. તાત્કાલિક એણે 20 રૂપિયાની નોટ લેવા માટે લંબાવેલો હાથ પાછો ખેંચી લીધો અને એણે એમ કહ્યું કે આ પાછળ ચોપડી પડી છે એ આપો. બાપુ, આ ઘણા વખત પછી આપની સમક્ષ આ વાત રજૂ કરું છું. મેં તાત્કાલિક ગાડીમાંથી ઉતરીને બંનેને બે આપી એટલે પાછા એટલી સારપતી, એણે કીધું કે આ બે ગણી. એ લોકો 7-8 જણા હતા. આપણને ખબર છે કે અહીંયા સવારના પાણીની બોટલ પડી હોય તો આપણે એકની બદલે 3 લઈને બેસનારા છીએ. એણે કીધું બે ગણી અને બે પુસ્તકો લીધા અને એણે ફોટાને માથા ઉપર ચડાવ્યો. મારા મિસિસને કહ્યું કે 20 રૂપિયા લેતા જો તો ના, હવે એની કાંઈ જરૂર નથી. હવે આ બનાવ પછીથી એ કિન્નરો માટેની એક ગ્રંથિ મારા મનમાં બંધાયેલી હતી, એ જે અકારણ બંધાયેલી હતી એ સકારણ છૂટી થઈ ગઈ છે. આ જે ગ્રંથિ મુક્ત કરાવી શકું એટલે શું, ધિક્કારમાંથી બહાર આવી જવું એટલે શું, એ તમને અનુભૂતિ કેવો ખ્યાલ આપી શકે એટલી મારી વાત.